હલો ગાઈઝ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. કાલની સિચ્યુએશન થોડી ગંભીર હતી. ઘણા લોકોના મને મેસેજ ફોન આવે કે ભાઈ તમારા ડીઓપીનું શું થયું, એમ કેમ પહોંચી ગયો કે નહીં. તો એબ્સોલ્યુટલી એમ કેમ પહોંચી ગયો છે. હવે આજે અમે જવાના છીએ ગોલ્ડ સુક. સોનું બધાને કેવું મળે છે, કેવી રીતના સોનું દુબઈમાં સસ્તું છે કે મોંઘું છે, ઘણા લોકોના ક્વેશ્ચન મને આવ્યા છે. તો આજે એના પણ તમને જવાબ આપીશ. આપણે અહીંયાથી સીધા જશું આબરા. આબરાથી ગોલ્ડ સુક માત્ર એક દિરામમાં જવાય છે, એ પણ નાની હોડીમાં બેસીને જવાય છે. તો આપણે ત્યાં જશું. એ પહેલાં વાગે છે 12, તો જમી લઈએ. બધા લોકોને ભૂખ લાગી છે. એ પછી આપણે જશું ગોલ્ડ સુક. ગોલ્ડ સુક જયા પછી રાત્રે હું તમને બતાવીશ ગ્લોબલ વિલેજ, જે આજકાલ દુબઈનું આકર્ષણનું મેઇન કેન્દ્ર છે, જેમાં 32-33 કન્ટ્રીના સ્ટોલ લાગેલા હોય છે. અને બીજું કે એમાં 32-33 કન્ટ્રીઓની અજાય બી તમને જોવા મળશે. અને બીજી એક ખાસ વસ્તુ મારે તમને કહેવાની કે આ માણસ એની જિંદગીમાં ક્યારેય બુક નથી વાંચી અને બેઠો બેઠો અત્યારે બુક વાંચે છે. જમી લઈએ. આજે ગરમી નથી અને મને પોતાને એટલી મજા આવી રહી છે કે જ્યારે જ્યારે હું દુબઈમાં આવું છું તો મને ગરમી નથી લાગતી. ગરમી નથી લાગતી ને, પણ આજે ગરમી છે પણ નહીં. દુબઈના મેડિકલ સ્ટોર આવા હોય છે. દુબઈની અંદર મેડિકલ ફિલ્ડ માટે, નર્સિંગ માટે અને ફાર્માસી માટે વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે દુબઈ. તમે અહીંયા આવી શકો છો, સારી ઓપોર્ચ્યુનિટી છે દુબઈમાં. હવે થોડું જમી લઈએ. તો જઈએ છીએ આપણે સીધા દેરામાં. પૂછી લઈએ કોઈને. આવો ભાઈ, જલ્દી હાલો. આના આવવા દે. એક દિરામમાં તમે આસાનીથી પહોંચી શકો છો ગોલ્ડ સુકમાં. અને બેસ્ટ વે છે બોટ. એક દો ત્રણ, અમે 5 લોકો છીએ એટલે 5 દિરામ છે આ. એક એક દિરામમાં તમને પહોંચાડે છે ગોલ્ડ સુક સુધી. દેરા જવાનું હોય છે અને દેરાથી પછી ધીમે ધીમે ચાલતા ચાલતા ગોલ્ડ સુક જવાનું. 5 લોકો. તો આ છે દુબઈની મોજ. બોટમાં મજા આવી. હવે આપણે થોડી ઘણી અહીંથી શોપિંગ કરશું. ગોલ્ડ સુકમાં આ બધાને સોનું લેવું છે. અમારે કાંઈ લેવું નથી, આટા મારશું આપણે. બટ સોના માટે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે દુબઈનું ગોલ્ડ સુક, જ્યાંથી તમે ઘણું ખરું સોનું લઈ શકો છો. મોસ્ટલી લોકો અહીંયા આવે છે, સસ્તું સોનું અહીંયા મળે છે. ઘણા લોકોએ મને એમ પણ સવાલ પૂછ્યો કે ભાઈ અહીંયા સસ્તું મળે છે સોનું? તો યસ, અહીંયા બીજી બધી જગ્યા કરતાં સોનું સસ્તું મળે છે અને મેઇન સોનું સારું મળે છે. તો સારું સોનું લેવું હોય તો તમારે દુબઈના ગોલ્ડ સુકમાં આવવાનું છે. આપણે ત્યાં જઈએ, તમને બતાવું કે ગોલ્ડ સુકની અંદર કેવી કેવી શોપો જોવા મળશે. તમારે ગોલ્ડ સુક આવવું હોય, બોટમાં આવવું હોય તો તમારે મીના બજારથી દેરા જવાનું અને દેરાથી તમે બોટમાં એક દિરામની અંદર તમે આસાનીથી આવી શકો. ઘણા લોકો મને એવું પૂછે છે કે ભાઈ કઈ જગ્યા પર રહેવાનું? તો તમે પહેલી વાર આવો છો તો તમારે મીના બજારમાં રહેવાનું. મીના બજાર વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે રહેવા માટે, બિગિનર માટે, જે લોકો પહેલી વાર દુબઈ આવે છે એના માટે.
ગોળસુખમાં જેટલા પણ લોકો કામ કરે છે મેક્સિમમ લોકો આપણા ગુજરાતી છે, તો જે પણ ગુજરાતીઓ ગોળસુખની અંદર કામ કરે છે ભાઈ મહેનત કરો, ખૂબ સંઘર્ષ કરો, તમારું કામ સરસ છે, અહીંયા બે બે તોલા સોનું મને પહોંચાડજો કેમ કે હું તમારો મહેમાન છું. બાકી સરસ મજાનું કામ કરો છો તમે. મેં ગોલ્ડ લઈ લીધું છે, હવે આપણે સીધા જશું ગ્લોબલ વિલેજ, અને ગ્લોબલ વિલેજ પહેલાં આપણે ટ્રાય કરીએ વિંગ્સ જવાનું. દુબઈ વિંગ્સ બહુ ફેમસ છે, અહીંયા નવું એટ્રેક્શન છે, લોકો ત્યાં બધા બહુ ફોટા પડાવે છે, તો આપણે ત્યાં જઈએ પહેલાં દુબઈ વિંગ્સ, અને પછી આપણે જશું ગ્લોબલ વિલેજ. મને DDLJના શાહરૂખ ખાનની યાદ આવી ગઈ, હું શાહરૂખ ખાનને અમરીશ પુરી. દુબઈ ફ્રેમમાં અત્યારે ભયંકર ભીડ છે, અત્યારે ઈદની રજાઓ ચાલે છે એટલે ગાડીઓની લાઈન લાગેલી છે. આજે આરતું આપણે કરી આવ્યા દુબઈ ફ્રેમ. જે લોકોએ દુબઈ ફ્રેમનો મારો વ્લોગ ન જોયો હોય બીજા કે ત્રીજા પાર્ટમાં છે, જોઈ લેજો. પાછળ ગાડીઓ છે, દુબઈ વિંગ્સ આવી ગયું છે, તો આપણે દુબઈ વિંગ્સમાં ફોટા પાડીએ અને પછી આપણે જશું ગ્લોબલ વિલેજ. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે દુબઈ વિંગ્સ. મોસ્ટલી લોકો અહીંયા ફોટોઝ પડાવે છે, ફોટોગ્રાફી પડાવે છે. હમણાં આજકાલ આ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તમે દુબઈ આવો છો દુબઈ વિંગ્સ આવવાનું ભૂલતા નહીં. સરસ મજાનું એટ્રેક્શન છે, ભીડ તમે જોઈ શકો છો અહીંયા. તમે ફોટોગ્રાફીના શોખીન હો તો આ વિંગ્સ પર આવીને તમે ફોટોગ્રાફી કરાવી શકો છો. અમે નથી પાડતા કેમ કે અહીંયા ટાઈમ લાગે એવું છે. અમે અહીંયાથી સીધા જશું ગ્લોબલ વિલેજ, થોડા આંટા મારી લે અહીંયા અને પછી આપણે સીધા જઈએ છીએ ગ્લોબલ વિલેજ. તમારે ફરવું હોય તો ઇવનિંગના ટાઈમમાં લાઇટિંગ બહુ સારી હોય છે. આજે ગરમી થોડી ઓછી છે, પણ જેમ જેમ મહિનાઓ આગળ વધતા જશે એમ દુબઈમાં ગરમી વધતી જશે. તો તમે કદાચ આફ્ટર મે ગમે ત્યારે આવવાનો પ્લાન આઉટ કરો છો તો ઇવનિંગમાં ફરવાનો આગ્રહ વધારે રાખજો. હવે આપણે અહીંયાથી સીધા જશું ગ્લોબલ વિલેજ. ગ્લોબલ વિલેજ બહુ સરસ છે એવું ઘણા લોકોનું કહેવું છે, તો આપણે સીધા અહીંયાથી જશું ગ્લોબલ વિલેજ. આ જેટલા લોકો તમને લાઇનમાં જોવા મળ્યા છે એ લોકો દુબઈ વિંગ્સના ફોટા પાડવા માટે ઊભા છે. હવે એક એક માણસ 20-20 મિનિટ ફોટા પાડવામાં લે તો આ બધાનો વારો ક્યારે આવશે? તો આપણે મૂર્ખામી નથી કરવી અને આપણે એવી રીતના લાઇનમાં ઊભા નથી રહેવું, કેમ કે એક માણસને હું જોઉં છું ક્યારનો 20-20, 30-30 મિનિટ લે છે, આમ ફોટા પાડે, આમ ફોટા પાડે, રીલ બનાવે, ઓલું બનાવે. આપણે જશું સીધા ગ્લોબલ. ગ્લોબલ વિલેજના એન્ટ્રન્સ ગેટ પર આપણે આવ્યા છીએ. જસ્ટ ઇમેજિન કરો કે એન્ટ્રન્સ ગેટ આવો હોય તો અંદર કેવું હોય છે, તો અંદર જઈને જોઈએ કે આ ગ્લોબલ વિલેજ કેવું છે. ગ્લોબલ વિલેજમાં જતા પહેલાં અમારા ભીખાદાદા અને તરુણ જાની બંનેને ચા પીવી છે. કરક ટી ફેમસ છે દુબઈની, તમે દુબઈમાં આવો છો તો કરક ટી પીવાનું ભૂલતા નહીં. જે ચાના શોખીન હોય એને આ કરક ટી પીવી જોઈએ, સરસ મજાની ટી છે. મેં કાલે પણ ચા પીધી હતી, અત્યારે પણ ચા પીધી છે, તો આ લોકો ચા પી લઈ. ભીખા દાદા, મને એવું લાગે છે કે ચા પીવાના ફાયદા ઓછા પણ નુકસાન વધારે છે. હા, નુકસાન તો વધારે છે, પણ માણસના મન નબળા પડી ગયા, નબળા વિચારો છે તેમ ગણે કે ચા પીએ તો કોટો સડે, પણ શરીરનું હાડ ગળે છે સુગરથી. તો પણ તો તમે શું કામ પીવો છો? હવે અમને લખડ એવા પીડ્યા એટલે બાળકો વ્યસન છોડે, સા છોડે, માવા છોડે, તમે બીડી પીઓ એનું. હા, પણ અમે તો ભરણ પથારીએ હોતા એમ ને. મને કેદારનાથ મેં એવું કીધું કે હવે હું આજ પછી બીડી કોઈ દી પીવાનો નથી, ને મારી સામે બીડી ઘા કરી
અને જેવા 10 દિવસ છે ને એટલે હંતે હંતે બીડી પીતા હતા. નહીં નહીં મેં તરત જ પીધી. ખોટું કેમેરા આવું ખોટું બોલો માતા. હતાને નથી પીધી. પણ કાંઈ વાંધો નહીં, ચા પી લઈએ. આપણે બહુ ટેન્શન લેવાનું જીવનમાં નહીં. તમને બીડીની બંધાણી છે તો પી લેવાનું, મોજ મોજ કરવાની. હા મોજમાં જ રહેવું બરાબર. પણ યુવાનોને ખાસ કહેવાનું છે કે વ્યસનથી દૂર રહો. ગુટકા છે, સિગરેટ છે, તમાકુ છે, દારૂ છે, એ વસ્તુ ક્યારેય આપણે જીવનમાં વાપરવી ન જોઈએ. અંદર આવતાની સાથે એક વાત ખબર પડી ગઈ કે આ એટલું મોટું છે કે તમે ચાલી ચાલીને થાકી જશો. એટલું ગજબ છે. વર્લ્ડની કોઈ કન્ટ્રી એવી બાકી નથી જેની અજાયબી અહીંયા મૂકી ન હોય. સરસ મજાનો એક્સપિરિયન્સ છે. મસ્ટ આવવા જેવું છે. હજી જોવાનું ઘણું ખરું બાકી છે. હજી તમને ઘણી ઘણી વસ્તુ બતાવીશ. બટ મસ્ટ કમ ગ્લોબલ વિલેજ. ડેકોરેશન ત્યાંનું કેવું છે? દુબઈમાં આ જે ગ્લોબલ એક્સપો થઈ રહ્યો છે, કેવું છે ઇન્ડિયા આપણે જોઈએ છે? ઇન્ડિયા ફરવાનું અને ખાવાનું એટલું છે કે તમે વસ્તુ જોઈ જોઈને થાકી જશો અને વસ્તુ ખાઈ ખાઈને થાકી જશો. ગજબ લેવલનું છે આ ગ્લોબલ વિલેજ. મસ્ટ કમ, મસ્ટ વિઝિટ. આઈ ગેસ 2-3 દિવસમાં પૂરું થવાનું છે. દર 6 મહિને આ ચાલુ થાય છે. હવે થોડી પેટ પૂજા કરી લઈએ અને પેટ પૂજા કર્યા પછી આપણે સીધા જશું બહાર. મોડું થઈ ગયું છે બરાબરનું, તો પેટ પૂજા કરી લઈએ. શું કે છે? સપોર્ટ કરતા રહેજો અમારે.
આજ માટે આટલું જ છે. મળીએ છીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમે પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.